नमस्कार मित्रों, स्वागत है तमारो मारी चैनल में। आज एक नवो वीडियो लेने आयो छूँ, तो वीडियो पसंद आए तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो। अने आ वीडियो है अपना लोक लाडीदा एवं शंकर भाई चौधरी जेमनी सभा में जोरदार स्पीच आपी है, जोरदार भाषण कर्यु छे, अने जोरदार वीडियो है। तो तमे पूरो वीडियो जोजो, अने लाइक करजो, अने मित्रों ने शेर करता रहो। तो चलो अपने वीडियो स्टार्ट करिए, जो आ वीडियो पूरे पूरो जोजो। अपना गाम में आवड़ी मोटी सभा, हूँ गाम में आयो त्यारे मारी कल्पना नहीं, आ तमारो प्रेम छे, लागणी छे। अने प्रेम ने लागणी उपर हूँ एटलू कही शकुं के तमे जे मारा माटे प्रेम ने लागणी देखाड़ो छो, ने हूँ काम एटलू करीश, आपणा भला माटेनुं काम एटलू करीश के आपणाने अनुकूळ થવાનો પ્રયત્ન કરીશ, જેના કારણે તમારો પ્રેમ ને લાગણી એનો સવાયો વ્યાસ સાથે વળતર આપવાનું કામ એ મારી જવાબદારી છે। હું જોઉં છું અહીંયા યુવાનો, વડીલો, અહીંયા વડીલોને જોઉં તો એમની આંખોમાંથી આશીર્વાદ મળે, માતાઓ બહેનો એ પણ આવીને આ પ્રમાણે આશીર્વાદ આપવા માટે આવે, અને મારા જીગરના ટુકડા જેવા મારા જવાનિયાઓ એ ઉત્સાહ સાથે ભારત માતાની જે જનતા હોય ત્યારે અંદરથી મને એમ થાય કે એમના માટે જે કામ કરું છું એનાથી સવાયું કામ કરું, આજે જે કામ કરું છું એનાથી વધારે કામ કરીશ। હું એના પ્રશ્નોની જાણકારી મારી પાસે છે, એનો ઉકેલ લાવવાની મારી તૈયારી પણ છે। આપણા વિસ્તાર માટે ઘણું બધું કામ ધારાસભ્ય તરીકે આપણા પ્રભુભાઈ પટેલ સાહેબ હતા, સંસદ સભ્ય તરીકે અમને શિક્ષણનું કામ હોય, રોડ રસ્તાના કામ હોય, નર્મદાની કેનાલ નજીક લાવવાનું કામ હોય, થરાદની અંદર કોલેજ બનાવવાની વાત હોય, મોડેલ સ્કૂલો બનાવવાની વાત હોય, દવાખાના તૈયાર કરવાની વાત હોય, ઘણા બધા કામ કર્યા છે। મારા કામને આગળ એ રીતે લઈ જવા છે કે નાના મોટું જે કંઈ બાકી રહી ગયું હોય એ કામ મારે 5 વર્ષમાં પૂરા કરવું। મારી 97 ગામમાં જે પીવાના પાણીની, સિંચાઈના પાણીની જે તકલીફ છે એનો કાયમી ઉકેલ મારે લાવવો છે, એ માટે હું આ ફોની રચના કરાવું છું। અને અહીંયા આગળ આવીને આપણા ગામમાં કહું છું, નહીં થરાદમાં પણ પહેલા દિવસની સભાની અંદર કીધું છે કે મારી સૌથી પહેલી પ્રાયોરિટી એ રહેશે કે જે વિસ્તારમાં નર્મદાનું પાણી નથી તે મારે નર્મદાનું પાણી પહોંચાડવું છે, એના માટે મારી પૂરી તૈયારી છે। અને એમાં 2.5 વર્ષ આપણે આપ્યા હતા કોંગ્રેસના ધારાસભ્યને, એમણે આ કરવાની જરૂર હતી, 2.5 વર્ષ કે નાના નથી હોતા, તો 2.5 વર્ષના સમયગાળામાં આ કામ એમણે કર્યું નથી। અને એ તો એમ કે હું તો આંદોલન કરીશ, ઉપવાસ કરીશ, અને ઉપવાસ કરવાથી, આંદોલન કરવાથી કામ ના કરી શકાય, બહુ બોલતો એમ બોલે કે અમારી સરકાર ક્યાં છે, આપણા જમાલ સાહેબ આપણા હતા, એમના દીકરા છે, પધારો ઠાકોર સાહેબ, જય માતા દી। આ વર્ષમાં 2.5 વર્ષના સમયગાળામાં એમણે કામ કરવાની જરૂર નથી કરી, વાત એવી કરી કે સરકાર અમારી નથી, અમારું કોઈ સાંભળતું નથી। એક બાજુ એમ કે છે કોંગ્રેસના પ્રતિનિધિ કે અમારું કોઈ સાંભળતું નથી, હું તો રજૂઆત કરીશ, હું સામેથી એમ કહું છું આ કામ કરવાની જવાબદારી મારી છે, હું કરી આપું ખરા કાકો, મારે કોઈની ટીકા ટેકડીમાં નથી કરવું, પણ હું આ કામ કરીશ, મારે આ કામ કરવું છે એ ભાવ સાથે આપ સૌના આશીર્વાદ લેવા આવ્યો છું, એમ તમે કહ્યું છે। મારે યુવાનોને રોજગારીની તક ઘર આંગણે ઉભી થાય એટલા માટે મારે આપણા થરાદમાં આધુનિકમાં આધુનિક જીઆઈડીસી ઉભી કરવી છે મોટી, કે ત્યાં ઉદ્યોગ જનતા થાય, ધબધબતા થાય, અને અહીંયા યુવાનોને રોજગારીની તક આપણા ઘર આંગણે થરાદની અંદર મારે એવી હોસ્પિટલ ઉભી કરવી છે કે અહીંથી કરીને અમદાવાદ વચ્ચે ક્યાંય ના હોય એવી સરકારી હોસ્પિટલ થરાદની અંદર મારે ઉભી કરવી છે, કે જેથી ગરીબમાં ગરીબ માણસને પણ એને સારવાર ત્યાં ઘર આંગણે મળી શકે, કોઈને એટેક આવ્યો હોય, કોઈ તકલીફ થઈ હોય તો એનું પ્રાણ બચાવવાનું કામ આપણા ઘર આંગણે કરી શકે એવું કામ મારે કરવું છે ખરાબ।
અને આપણું ફરજ એ પાલનપુરની જેમ મહેણાની જેમ આગળ વધે એ પણ પ્રગતિ કરે એવડું મોટું કામ આપણી ધરતી ઉપર આપણે કરવું છે એમાં તમારો સહયોગ કરવો. પાણીના લાઇટમાંથી નખાતી હોય ત્યાંથી રાજસ્થાન બાજુથી આપણે પાઇપો નાખે અને ત્યાંથી પાણી લાવતા હોય વચ્ચે વળી કોકાઈન કાપી નાખે. આ પ્રશ્નો મારી પાસે આવ્યા છે, ભરોસો રાખજો, ચૂંટણી આવ્યા પછી આ વાતાવરણ બદલાઈ જશે, વાતાવરણ બદલાઈ જશે. એની રક્ષા કરવાની જવાબદારી મારી છે. સરકાર અ હોય કે ન હોય, ગુજરાત હોય કે રાજસ્થાન હોય, અને હિંમતપૂર્વકે કામ કરવું છે અને બધાની વ્યવસ્થા એની ચિંતા કરવાનું કામ પણ મારે કરવું છે. 15 દિવસ મારા માટે કામ કરો, 5 વર્ષ હું તમારા માટે કામ કરું. મારે 3700 કોમને દરેકને સાથે રાખીને ચાલવું છે. મારે દરેકનું ભલું થાય એવું કામ કરવું છે. સૌનો સાથ સૌનો વિકાસ એમ મોદી સાહેબ કહે છે ને, તો સૌનો સાથ સૌનો વિકાસ આ વાતને આગળ લઈને ચાલવું છે. એમાં દરેકનો સહયોગ જોઈએ, દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય. નર્મદાનું પાણી આવે તો દરેકના ખેતર સુધી પહોંચશે. સૌનો સાથ સૌનો વિકાસ. ગરીબમાં ગરીબ માણસ હોય, મકાન વગરમાં હોય, તો એને મકાન આપવાની વ્યવસ્થા એ સૌનો સાથ સૌનો વિકાસ છે. ગરીબ માણસ સુધી પહોંચાડવાનું કામ. કોઈ બીમાર હોય એને સારવાર આપી એને હાજો કરીને ગરીબ ઉઠવાનું કામ હોય, એનો જાતિ કે નાત કે ઊંચ કે નીચ કે કશું કોઈ જોવાનું ના હોય, એ માનવતાનું કામ છે. એની સેવા કરવી એ પરમાત્માનું કામ છે. બધાય આગળ છે, બધા ઉપર છે. દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય. આપણે બધા સમાન છીએ. દરેકને આપણને બંધારણે જે અધિકાર આપ્યો છે, સંવિધાને જે આપણને અધિકાર આપ્યો છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. દરેકને પરમાત્માએ બનાવ્યા છે, દરેકને પરમાત્માએ એની અંદર લાલ લોહી આપ્યો છે, દરેકની અંદર પરમાત્માનો વાસ થાય છે. તો પરમાત્માનો વાસ સમજીને આપણે બધા ભેગા થઈને આ કામની અંદર આપણે બધા આગળ વધીએ, બધા આગળ વધીએ, દરેકનું કલ્યાણ કરવાનું કામ બધા કરવું સાથે રહીએ.